નમસ્કાર મિત્રો, અમે તમે ને આપણે શૃંખલાનો આજે ત્રીજો મણકો. આ શ્રેણી શરૂ કરતા જ કહ્યું હતું તેમ કેટલા મિત્રો કોઈને કોઈ રીતે સર્જનની કોઈક પ્રક્રિયા સાથે, કોઈક સ્વરૂપ સાથે જોડાયેલા છે. શબ્દોને પોંખે છે, સ્વરોને રમાડે છે, રંગોમાં રમે છે, પોતાની ભીતર જે ઉગે તેને અવસરની જેમ આવકારે છે. આજે બીજા બે મિત્રો આપણી સાથે શબ્દોનો અવસર ઉજવવા હાજર છે, કારણ કે કદી ઉગે છે અવસર થઈને કદી સૂર થઈ વહેતો, કદી ઉગે છે અવસર થઈને કદી સૂર થઈ વહેતો, શબ્દ તો સૌની ભીતર રહેતો. તો આપણા સૌની ભીતર રહેલા શબ્દને મળવા આવ્યા છે એ મિત્રોને સાંભળીએ. લઘુકથા ભાગ. બે મહિનાના બાળક સાથે નોંધારી ભટકતી જીવલીને નવા બંધાઈ રહેલા લક્ઝુરિયસ ફ્લેટની સાઇટ પર પગારા ઉપાડવાની નોકરી આખરે મળી જ ગઈ. એ સાંજે કન્સ્ટ્રક્શન સાઇટ પરના અડધા પડધા બંધાયેલા ફ્લેટમાં ખોયું બાંધતી જીવલી બબડી, મુઈ ગામ ડોહી હાઉ હાચી તો ખરી જ હો, મુને સાસુએ કાઢી મેલેલી તે દાડે ગામના ચોરે માથા પછાડતી મને જોઈ એ મારો હાથ જોઈને બોલેલી કે જીવલી રડ નાય, તારા છોરાના ભાગ હારા હોવાનું તારા હાથની રેખા બતાવે છે. તારું છોરું આવતા હવે તુને લાખોના ફ્લેટમાં રાખશે. લઘુકથા બે. ભૂખ. કેમ રડે છે તું? સવારના પોરમાં મજૂર વસાહતના ખૂણે બેસીને રડી રહેલા નાના છોકરા પાસે જઈને મેં વાલથી પૂછ્યું. ભૂખ લાગી છે, એના અવાજમાં જાણે કેટલાય દિવસોના ભૂખમરાની નબળાઈ વર્તાતી હતી. કેમ? હમણાં જ તો પેલી ભૂખ ઠારો સંસ્થાના સભ્યો ગરીબ છોકરાને નાસ્તો આપતા હતા ને, તને ના મળ્યો બેટા? મેં એના માથે હાથ ફેરવતા પૂછ્યું. છોકરો બિચારો ફરી રડમસ થઈ ગયો. ના ના, હું ગયો તો, પણ પેલા ફોટો પાડવાવાળા કાકા જતા રહેલા ને, તે એ લોકોએ નાસ્તો આલવાનું બંધ કરી દીધેલું. પછી પેલા પડીકા હાલતા હોય એવા ફોટા ના પડે ને, એટલે મને નાસ્તો ના મળ્યો બેન. થેન્ક યુ. મારી નજરિયું ના હો મારી નજરિયું ના નાજુક અપંખી ના સમ, એનું આખું આકાશ તારી આંખમાં હો, એનું આખું આકાશ તારી આંખમાં. મારી નજરિયું ના નાજુક અપંખી ના સમ, એનું આખું આકાશ તારી આંખમાં હો, એનું આખું આકાશ તારી આંખમાં, એનું આખું આકાશ તારી આંખમાં હો, એનું આખું આકાશ તારી આંખમાં હો, એનું આખું આકાશ તારી આંખમાં. અમથા બોલાની ઉચડ્યા વેળામાં, અમથા બોલાની ઉચડ આ વેળામાં, પથ્થરિયા પોપટ શારહીએ, મીઠી વાતોનો ઢાળ આપો સાજનજી, મીઠી વાતોનો ઢાળ આપો સાજનજી, ખળખળતા ઝરણા શા વહીએ,
ચાંદ ઉડતા આ સાંભરણે ના સમ એનું આખું આકાશ તારી આંખમાં હો એનું આખું આકાશ તારી આંખમાં સાંજું કી વેળાનું ઝરમરતું અંધારું સાંજું કી વેળાનું ઝરમરતું અંધારું મહેકે જા મોગરાની ઝૂલમાં હળવે આવીને ત્યારે આમ કોણ કહેતું હળવે આવીને ત્યારે આમ કોણ કહેતું મને બાંધી લે અધરોના ફૂલમાં ને પછી પાપણીએ ઝૂલતા આ સૂરજના સમ એનું આખું આકાશ તારી આંખમાં હો એનું આખું આકાશ તારી આંખમાં મારી નજરોના નાજુક અપંખી નસમ એનું આખું આકાશ તારી આંખમાં હો એનું આખું આકાશ તારી આંખમાં એનું આખું આકાશ તારી આંખમાં એનું આખું આકાશ તારી આંખમાં. તો આજે આપણે બે મિત્રોને મળ્યા, ગોપાલી બુચ અને હેતલ બ્રહ્મભટ્ટ. ગોપાલીના નામથી ગુજરાતી વાચક કંઈ અજાણ નથી. લેખન વાંચન એ જેમના જીવનનું મુખ્ય પ્રેમ છે એવા ગોપાલી જર્નલિસ્ટ તરીકે, લેખિકા તરીકે, એક વિઝનરી તરીકે જુદા જુદા માધ્યમો સાથે કોઈક ને કોઈક રીતે સતત પ્રવૃત્તિશીલ રહ્યા છે. અને મહત્ત્વનું એ છે કે આટલું કર્યા પછી પણ નવા સ્વપ્નો જોવાનું એમણે છોડી નથી દીધું. વાર્તા, લઘુકથા કે નિબંધ કે ગીત, ગઝલ કે અછાંદસ, દરેકે દરેક સ્વરૂપમાં એમણે કામ કર્યું છે અને સુંદર રચનાઓ આપી છે. ગોપાલી પછી આપણા મિત્ર હતા હેતલ બ્રહ્મભટ્ટ. તમારા કાનમાં મોરનો ટહુકો જેમણે રોપ્યો છે એ હેતલ ગોપાલીની જેમ પોતે પણ અમદાવાદના છે, પણ હવે કેલિફોર્નિયા નિવાસી છે. સંગીતને, એટલે કે સાચા સંગીતને ઓળખવું, પામવું અને વિસ્તારવું એ એમની વૃત્તિ પણ છે અને પ્રવૃત્તિ પણ છે. ભાષાપ્રેમી તો છે જ, શબ્દો સાથે પણ રમી લે છે, કમ્પોઝ પણ કરી લે છે અને નવું શીખવા એ સતત આતુર હોય છે. હેતલે આજે આપણા ખૂબ જાણીતા કવિત્રી શ્રી ઉષાબેન ઉપાધ્યાયની એક સુંદર રચનાનું પોતે જાતે કરેલું સ્વરાંકન આપણી સાથે વહેંચ્યું તેનો ખૂબ આનંદ છે. તો દોસ્તો, છેલ્લા બે દિવસના આનંદમાં આજનો એ આનંદ ભેળવી દઈએ અને ગમતાનો ગુલાલ ઘેરો થવા દઈએ. અમે તમેને આપણેની કથા અહીંયા અટકી નથી જવાની, પણ હા, એક નાનકડો વિરામ જરૂર લેવાના છીએ. તો હવે આપણે મળીશું નવા મિત્રો સાથે, નવી રચનાઓ સાથે આવતા શુક્રવારે. ત્યાં સુધી અમારી રાહ જોશો ને? અને હા, પોતાનું ધ્યાન રાખજો અને સલામત રહેજો.